मित्रों आपणे जे काले ऑनलाइन क्लास में वीडियो भणी गया जेमा प्रवास गया था याद छे अने मैं तमने कह्युं हतुं के कोने मारी पासे प्रवास आवुं छे तो तमे बधाए आंगळी पण ऊंची करी हती बराबर छे ने। तो आजे आपणे तेना स्वाध्यायना अलग अलग जे प्रश्नों छे तेना विशे समझ मेळवीशुं अने त्यारबाद आपणे पुनरावर्तन जे आगळ आववानुं छे तेमां पण थोड़ा प्रश्नों जोईशुं। तो चलो शुरू करीए बराबर छे। वर्ग शिक्षक पहेलो प्रश्न छे विकल्पो के साचा विकल्पोमांथी क्रम अनुसार जे अक्षर आवतो होय ते चौरस बॉक्स में लखवानो छे। तो वर्ग शिक्षके त्रण विद्यार्थीओनी समिति केम नीमी हती तो तमने याद हशे के वर्ग शिक्षके प्रवासना स्थळो नक्की करवा माटे त्रण विद्यार्थीओनी समिति नीमी हती। तो अहींया शुं आवुं जोईशे के प्रवासना स्थळ नक्की करवा। तो जुओ क मां शुं छे शाळा व्यवस्था माटे, ख वर्गनी शिस्त माटे, ग प्रवास स्थळ नक्की करवा, ग बोर्ड पर समाचार लखवा। तो अहीं ग ए आपणो जवाब अहीं मैं आगळ कह्युं तेम साचो छे। तो आपणे अहीं ग जे छे ए चौरस बॉक्स अहीं बोल लखवानो छे ग बराबर छे। चलो आगळ। शिक्षक सोमनाथ भाई विद्यार्थीने तेना जन्मदिवसे શું આપે છે? કોઈને યાદ છે? શુભેચ્છા આપે છે, મીઠાઈ આપે છે, પુસ્તકો આપે છે, જીવન અંગેના સૂચનો આપે છે, શું આપે છે? હા, શું આપશે? પુસ્તક। શું આપશે? પુસ્તક। જુઓ ક માં છે શુભેચ્છા, ખ મીઠાઈ, ગ પુસ્તકો અને ઘ જીવન અંગેના સૂચકો તો સૂચનો, કેમ કે જે સોમનાથ સર છે એ બર્થડે ભૂલી ગયા હોય છે બરાબર છે, એમને રેવતી યાદ કરાવે છે કે બોર્ડ ઉપરનું સાફ કરતા નહીં પંક્તિ એ જન્મદિવસ માટે લખી છે। તો હવે એમને યાદ આવ્યું તો એ ડાયરી ખોલીને શું કરે છે? શુભેચ્છા આપે છે। તો ક, તો આપણે અહીંયા શું લખીશું? ક બરાબર છે। સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોણને કહે છે? તો આપણે બધાએ સ્થળ દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, દીવ આ બધા સ્થળ લખ્યા, પણ એક છોકરો જે એ પ્રવાસે જઈને આવ્યો હોય છે જેને અને ત્યાંથી એક એનો લેખ પણ લાવ્યો હોય છે એની માહિતી એની પાસે પૂરેપૂરી હોય છે તો એ કયું સ્થળ છે? કોઈને યાદ આવ્યું? હા, કયું હતું? માધવપુર। તો આપણે જોઈશું અહીંયા માધવપુર છે। કમાં છે વેરાવળ, ખમાં ભાવનગર, ગમાં દીવ અને ઘ માધવપુરને। તો જુઓ આ માધવપુર છે તેને સાબરકાંઠાનું વૃંદાવન કહેવામાં આવે છે। તો અહીંયા આપણે લખીશું ઘરનો ઘ બરાબર છે। તો આવી રીતે તમારે તમારી નોટમાં વિકલ્પો લખવાના રહેશે। હવે આપણે જોઈશું અભ્યાસના પ્રશ્નોના જવાબ। હું અહીંયા ચોપડીમાં જ તમને જવાબ સમજાવીશ, તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને એ પણ પૂરા વાક્યમાં લખવાના રહેશે, સમજી ગયા ને? તો ચલો નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। તો અહીંયા જે પ્રશ્નો આપેલા છે તેનો એક વાક્યમાં એટલે કે આખા વાક્યમાં તમારે જવાબ લખવાનો છે। સમિતિ કયા ત્રણ વિદ્યાર્થીઓ સમિતિમાં કયા ત્રણ વિદ્યાર્થીઓ હતા? હા, તો એ નામ યાદ રહ્યા છે હવે, પાઠ આપણે ભણી ગયા ને? કોણ બોલશે? હા, સરસ, રેવતી, વરુણ અને સિંધુ, આ ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નીમવામાં આવી હતી। તમારે શું લખવાનું રહેશે? કે સમિતિમાં રેવતી, વરુણ અને સિંધુ આ ત્રણ વિદ્યાર્થીઓ હતા। આવી રીતે આખા વાક્યમાં તમારે જવાબ લખવાનો રહેશે। ચલો આગળ, છેલ્લે કયા સ્થળે સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો? હા, તો સરે આપણને કહ્યું હતું સોમનાથ સરે કે આપણે છેલ્લે ક્યાં ગયા હતા? આબુ અંબાજી। તો આપણે લખીશું આબુ અને અંબાજી બરાબર છે। તો આવી રીતે તમારે લખવાનું કે છેલ્લે આબુ અને અંબાજી પ્રવાસના સ્થળો યોજાઈ ગયા બરાબર છે। ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત ગાયેલું છે? તો તમને ખબર છે કે બાપુ, જુઓ તો એમ ગાંધીજી કેવા હતા? ઉદાર દિલના હતા અને કોઈ તેમને વળે તો એમની સામે કશું બોલે નહીં। મેં તમને કહ્યું હતું કે અહિંસાવાદી હતા, કોઈની સામે એ શબ્દ પણ બોલી શકે નહીં, માટે ઝવેરચંદજી બાપુ છે, ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે ગીત લખ્યું હતું કે સાગર પીનારા, સાગર પીનારા, અંજલિ, નવ ઢોળજો બાપુ
કે તમે બધા બોલે છે એ બધું જ સહન કરી લો છો, તો હવે એ તમારી આંખોમાં રહેલી અંજલી એટલે કે અમૃત પણ તમે ઢોળી દેતા નહીં, કંઈક જવાબ આપજો એવું અહીંયા કહેવા માંગે છે. ચોથું, સમિતિએ કયા સ્થળોનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું? તમને ખબર છે કે કેટલા બધા પ્રવાસના સ્થળો યોજાઈ ગયા, કેટલા બધા લખ્યા હતા બોર્ડ ઉપર, આખો ગુજરાતનો નકશો દોર્યો હતો. એમાં કચ્છનું માંડવીથી ચાલુ કરી કચ્છ છે, પછી શું હતું, દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ છે, પછી પેલા છોકરો ઊભો થઈને આપણને શું કહે છે સાબરકાંઠાનું, વૃંદાવન, તો કે માધવપુર. ત્યારબાદ એક છોકરો ઊભો થઈને કહે છે કે ગાંધી બાપુનું જન્મસ્થળ કેમ ભૂલાય, તો ગાંધી બાપુનું જન્મસ્થળ કયું, પોરબંદર. વળી બીજા છોકરાને ક્યાં જવું હતું, કોઈ કહેશે હા ખંભાત બાજુ, ખંભાતનો જે દરિયા કિનારો છે એ. ત્યારબાદ કોઈએ કહ્યું કે અલંગમાં જે વહાણ ભાગવાનું વિખ્યાત કેન્દ્ર છે ત્યાં. તો આવા બધા કેટલાય સ્થળો નક્કી થાય છે, તો તમને જે સ્થળ લખવું હોય તે તમે લખી શકો છો. ઓકે, તો અહીંયા દ્વારકા, બેટ દ્વારકા તમે ગમે તે લખજો, ઓકે, વાંધો નહીં. ચલો, વહાણ તોડવાના વિશ્વ વિખ્યાત કેન્દ્રનું નામ શું હતું એ આપણે અહીંયા લખવાનું છે કે આપો. તો એ વહાણ છોડવાનો વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ શું હતું, અલંગ. શું છે, અલંગ. તો તમારે લખવાનું વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ અલંગ છે. આવી રીતે તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો રહેશે. તો હવે આપણે ડાયરેક્ટ સ્વાધ્યાયનો પ્રશ્ન 3 જોઈશું અને આગળ પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 બાકી છે તે ઓનલાઈન ક્લાસમાં આપણે શીખી જઈશું. ઓકે, તો હવે આપણે પ્રશ્ન 3 જોઈશું જે તમારે તમારી ચોપડીમાંથી જ લખવાનો છે. શિક્ષકની મદદથી નીચેના ફકરાનું શ્રુત લેખન કરો. તમે અહીંયા છો ને એટલે હું બોલું અને તમે લખો એવું થઈ શકશે નહીં, માટે હું તમને આ જે ફકરો છે એ ચોપડીમાં ટીક કરાવી દઉં છું. તો તમારે શોધવાનું રહેશે કે માધવપુર સૌરાષ્ટ્રના ખાલી જગ્યા પછી ડેશ 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 છે, મુગ્ધ થઈ જવાય છે. તો આખો ફકરો તમારે પૂર્ણ કરવાનો છે. તો ચલો જોઈએ કે એ ફકરો કયો હતો. તો જુઓ આ પેજ નંબર 22 જેનો છેલ્લો ફકરો, આપણે જોયું કે માધવપુર સૌરાષ્ટ્રના એવું ડેશ ડેશ હતું, તો સૌરાષ્ટ્રના સાબરકાંઠાનું વૃંદાવન છે બરાબર. ત્યાંથી લઈ આ બધી લીટીઓ 1 2 3 4 5 બધી લીટી તમારે લખવાની છે, મુગ્ધ થઈ જવાય છે. તો અહીંયાથી અહીંયા સુધીનો આખો ફકરો તમારે તમારી નોટબુકમાં જોઈને લખવાનો રહેશે. જો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે પાઠની નીચે જે ભાષા સત્તા હોય છે તેમાં નામપદ અને ક્રિયાપદ એટલે શું તેના વિશે શીખ્યા હતા. તો જો કોઈ પણ વાક્યમાં 3 વસ્તુઓ તો હોય જ છે, નામ, એની સાથે કે સ્થળ અને એ શું ક્રિયા કરે છે, આવવું, બેસવું, જવું, વાંચવું, તો આ બધું જે શબ્દ આવે છે એ ક્રિયા દર્શાવે છે. તો આપણે આ જે વાક્યો દેખાય છે પ્રશ્ન 4માં, સ્વાધ્યાયનો પ્રશ્ન 4, એમાં નામપદ કયા છે અને ક્રિયાપદ કયા છે તે શોધી અને અલગ દર્શાવવાના છે. તો તમારે શું કરવાનું રહેશે, નોટબુકમાં વાક્ય આવી રીતે લખી દેવાના, ત્યારબાદ એક લીટીમાં અહીંયા લખવાનું નામપદ અને બીજી બાજુ લખવાનું ક્રિયાપદ, બરાબર છે. આવી રીતે બે લાઈન પાડી દેવાની નોટમાં, પછી વાક્ય વાંચવાનું, મહારાજ ઝાડ પરના માંચડે બેઠા હતા. તો જુઓ અહીંયા જે મહારાજ છે, ઝાડ છે, એ બધું શું છે, નામપદ છે. મહારાજ ઝાડ આ શું છે, નામપદ છે, કે એમાં નામ ઝાડ પણ એ વૃક્ષનું, આપણે વૃક્ષને આપણે બીજા શબ્દમાં શું કહીએ છીએ, ઝાડ. પછી મહારાજને એટલે કે જો કોઈ માણસ હોય, રાજા હોય, તો એને આપણે શું કહીએ છીએ, મહારાજ. તો આવી રીતે એ નામપદ એ કોઈ વ્યક્તિને ઓળખાવે છે, વૃક્ષને ઓળખાવે છે, તો એ નામપદમાં આવશે. અને શું કરતા હતા, તો બેઠા હતા, તો ક્રિયા કઈ થઈ, બેઠા. તો અહીંયા આવશે બેઠા એ ક્રિયાપદ છે, બરાબર છે. ચલો આગળ, પહેલવાન હસી પડ્યો. તો તમને ઓળખશો હવે જાતે કે નામપદ શું હશે. તો હા, પહેલવાન એ શું ઓળખાવે છે, વ્યક્તિ ઓળખાવે છે. પહેલવાન કોણ હોય, વ્યક્તિ, તો એ નામપદ છે. તો આપણે લખીશું પહેલવાન શું કર્યો, તો હસી પડ્યો. તો એ હસવાનું, હસ્યો એ શું થઈ, ક્રિયા. તો અહીંયા આગળ હસી પડ્યો એ શું થશે, ક્રિયા, બરાબર છે. ચલો આગળ, લાકડામાંથી રમકડા અને કાંસકી પણ બને છે. તો શેમાંથી, તો લાકડું, એ લાકડું એ નામ દર્શાવે છે. તો અહીંયા આપણે લખીશું લાકડા, રમકડા, બરાબર છે, એ નામપદ છે. કાંસકી
આ ત્રણ શું થયું? નામપદ. અને શું થાય છે? તો બને છે. લાકડામાંથી આ વસ્તુઓ બને છે, તો બનવાની શું થઈ? ક્રિયા થઈ. તો એ બને છે, એ ક્રિયાપદ છે. ચલો, કનુ શરમાઈ ગયો, તો નામપદ શું અહીંયા આવશે? કનુ. શું થયું? શરમાઈ ગયો. તો શરમાવી એ શું થયું? ક્રિયાપદ. શરમાઈ ગયો, બરાબર છે. મેં વાડીમાં રીંગણી વાવી છે, તો મેં એટલે પોતે, તો અહીંયા આગળ આવશે મેં એટલે પોતાને દર્શાવે છે. રીંગણી એ શાકભાજી દર્શાવે છે, એટલે પણ નામપદ થયું. અને વાવી એ શું થયું? ક્રિયા થઈ. શું થયું? ક્રિયા થઈ. તો આવી રીતે તમારે સરસ અક્ષરે નોટમાં લાઈન પાડી અને નામપદ અને ક્રિયાપદને અલગ પાડવાના રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે તમારી નોટબુકમાં આ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો અને અભ્યાસના પ્રશ્નોના જવાબ છે તે લખવાના રહેશે. મને આશા છે કે હવે તમને સરસ રીતે સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.